વિદ્યાર્થી મિત્રો હું દીપાલસિંહ મહેડા આજના લેક્ચર નંબર 23 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.3 માં 8 પ્રશ્ન સુધી ગણેલા આજે આપણે 9મો પ્રશ્ન જોઈએ જેમાં મિત્રો સૂચના આપી કે ભાઈ સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો n પદોનો સરવાળો મેળવો હવે મિત્રો ઘણાને ટેક્સ્ટબુક માં અહીંયા 17 પદો એમ લખ્યું હોય છે સરવાળો નહીં હોય પણ ખરેખર અહીંયા સુધારો કરવાનો આવશે 17 પદોનો સરવાળો એવું લખવાનો આવશે બરોબર 17 નું પદ એવું લખેલું હોય છે એ નહીં આવે 17 પદ તો સૌપ્રથમ અહીંથી શરૂઆત કરું 7 પદોનો સરવાળો એટલે શું થાય તો કે 7 કેટલું થાય તો કે 49 સૂત્ર મૂકીએ એસએન બરાબર n / 2 કૌંસમાં 2a प्लस एन माइनस वन इनटू डी चलो 70 पदों એટલે 70 सॉरी 7 7 / 2 કૌંસ માં 2a प्लस 7 माइनस 1 इनटू डी s 7 ની કિંમત 49 ડી આવશે અંશ માં 7 જશે છેદ માં કેમ કે ભાગાકાર નથી ગુણાકાર માં અહીંયા શું કે 2a + 6d 7 માંથી 1 જાય 6 વધે ને સત્ય સત્ય 49 યા તો બીજા 7 / 2 અહીંયાથી મિત્રો આપણે બે સામાન્ય કાઢી લઈએ તો અંદર વધે a + 3d શું કામ કેમ કે 3 2 6 2 1 આ 2 2 2 ઉડી ગયા તમારું સમીકરણ આવું પણ a + 3d બરાબર આ 7 ના 7 સમીકરણ છે ચાલો હવે બીજાનો વાળો લઈએ 17 પદોનો સરવાળો કીધો છે તો s 17 બરાબર 289 સરવાળો શબ્દ આવે એટલે a 17 નું પદ આવે તો a sn બરાબર n / 2 કૌંસમાં 2a + n - 1 * t તો sn એટલે 17 બરાબર 17 / 2 કૌંસમાં 2a + 17 - 1 * d s17 નું મૂલ્ય 289 2 છેદમાંથી અંશમાં આવે 17 છેદમાં જાય બરાબર 2a ના 2a 17 માંથી 1 જાય એટલે 16d 17 17 289 થાય મિત્રો આને એમ નેમ રાખશું અહીંયા આગળ બે સામાન્ય કાઢી લઈએ તો અંદર શું વધે તો કે a + 16 છે 2 નીકળે કે 8 2 16 એટલે 8 ડી વધે તો ફલન જેમ સમીકરણ 2 a + 8d બરાબર 1 / 7 / 17 સમીકરણ નંબર 2 હવે આ બે ને આપણે લોપ ને લીધે ઉકેલ નાખીએ તો અહીં લખી નાખીએ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા ચાલો એમાં પહેલું સમીકરણ છે મિત્રો a + 3d અવળું હતું ને બરાબર 7 બીજો અહીંયા આગળ a + 8d બરાબર 17 હવે નિશાની ચેન્જ કરી નાખીએ ચાલો એ એ ઉડી ગયા 8 માંથી 3 જાય 5 મત પણ નિશાન માઇનસ 5 17 માંથી 7 જાય એટલે માઇનસ 10 બે સાઈડ માઇનસ હોય તો પ્લસ થઈ ગયા 10 ને 5 વડે ભાંગી નાખીએ 5 2 10 d = 2 મળ્યા તો d ની કિંમત ડી ની કિંમત સમીકરણ 1 માં મુકતા તો પેલું સમીકરણ આ રહ્યું અહીંયા a વત્તા 3d ની જગ્યાએ 2 બરાબર 7 3 2 6 થશે બરાબર 7 એને કરતા બની આવે 7 - 6 એટલે કેટલા વધે 1 હવે મિત્રો મને a અને d મળી ગયા છે હવે મારે અહીંયા હજી એક પોઈન્ટ બાકી મારે આ ગોતવાનું n પદોનો સરવાળો શોધો તો અહીં સુધી ક્લિયર થઈ ગયું મિત્રો
પેલા સાત પદોનો સરવાળો એટલે એના આધારે પહેલું સમીકરણ બને, પછી 17 પદોનો સરવાળો એટલે એના આધારે બીજું બને. ઈ ભાઈને તમને લોકનીતિ હું કે એટલે d ને a મળે પછી આગળનું કામ થાય. હવે આપણે આગળની પ્રોસેસ શું કરવાની, તો કે n પદોનો સરવાળો કરવાનો. હું આ વોર્ડથી ખુશી નાખું છું. હવે ઈ n પદોનો સરવાળો મેળવવો હોય એટલે તમારે જે છે અહીંયા સૂત્ર n પદોના સરવાળાનો મૂકવો પડે. તો અહીં લખું છું ભાઈ, n પદોનો સરવાળો સૂત્ર Sn બરાબર n / 2 કૌંસમાં. એવું નથી ભાઈ, અહીં n પદોની જગ્યાએ કંઈક સંખ્યા આપી દે, 15 પદોનો, 20 પદોનો, 32 પદોનો, અહીંયા n પદો n ને n રાખવાનો. તો અહીંયા આગળ n ના n ભાઈ ની ચેન્જ કરી આપણે, n / 2 ના n / 2, પછી 2 ના 2, હવે a ની કિંમત જો સામે મળી 1 અડે 1 પ્લસ n ના n અને d ની કિંમત મારી 2 અડે 2, n / 2 કાઈ ન થાય, 2 એકા 2 વત્તા 2 એકા 2 અને 2 એકા 2 પણ કેવા માઈનસ. જો ભાઈ બે નાની આરે નાની આરે ગુણાકાર, બે એકા બે ને બે એકા બે, બે ને વધતા, ચાલો આટલું મારી પાસે મળ્યું n / 2 કૌંસમાં 2n. તો આ બે બે ઉડી ગયા, n / n એટલે n નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ આન્સર અહીંયા આવે. તો આ સાથે આપણો દાખલા નંબર 9 અહીંયા આગળ પૂર્ણ. આવી રીતે તમારે, હું તમને જે હોમવર્કમાં આપીશ એને આવી રીતે જ તમારે ગણવાનો રહેશે. ત્યાર પછીનો આપણે દાખલા નંબર 10 જોઈશું. વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 10 શું કહે છે કે ભાઈ an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે એને રકમ આપી કે an બરાબર 3 + 4, એમ તો સાબિત કરો કે a1 a2 ડેશ એટલે આ સમાંતર શ્રેણી છે એવું બનાવે છે, એવું આપણે સાબિત કરવાનું. એ મળી જાય પછી 15 પદોનો સરવાળો, બહુ સિમ્પલ છે. આના આધારે શ્રેણી બનાવવાની છે કે ભાઈ અહીંયા હું લખું કે ભાઈ n બરાબર 1 2 3 ડેશ 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 લેતા જેટલું લેવું હોય. ચાલો સૌ પ્રથમ આપણે n બરાબર 1 લેતા. મિત્રો આમાં a1 થઈ ગયા n ની જગ્યાએ, જો આમાં મૂકું છું 3 ના 3, 4 ના 4, n બરાબર આપણે કેટલા લીધા 1, તો કે ભાઈ 3 ના 3 અહીં હળંગ લખી નાખું, 3 ના 3, 4 એકા 4, 4 ને 3 7, પેલું પદ મળી ગયું. ચાલો બીજું પદ a2, 3 + 4, અહીંયા 2 મૂકી દેવાના, 3 ના 3, 4 2 8, 8 ને 2 10 ને 11. તો જો n દેખાય કિંમતો બદલાવાની છે, અહીંયા બાકી કઈ ફેર નહીં પડે, 4 2 8 8 ને 2 10 ને 11. હવે 3 + 4, 4 3 12, 12 ને 3 15. આમ આપણે n સુધી લઈએ તો n સુધી આ નું આવે બરાબર, એટલે આ તમારે સમાંતર શ્રેણી મળી ગઈ. ભાઈ સમાંતર શ્રેણી કઈ આવે, 7 11 15 ડેશ 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 લાસ્ટમાં n, કેમ કે n આપણે જેટલા લેવા એટલા લઈ શકાય એટલે મેં n મૂકી દીધું. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, અનંત સુધીના ઘટકો. તમારી શ્રેણી બની ગયા પછી તમારે શું કરવાનું, પહેલું પદ લેવાનું, તો કે ભાઈ પહેલું પદ એટલે 7 આવે, પછી તફાવત લેવાનો, તો કે 11 માંથી 7 જાય તો 4 વધે, કેમ કે બીજું પદ 11 છે ને, 11 માંથી 7 જાય તો કેટલા વધે 4. કેટલા પદોનો સરવાળો કીધો, 15 પદોનો, એટલે n બરાબર કેટલા લેવાના 15. વિદ્યાર્થી મિત્રો જ્યાં n દેખાય ત્યાં 15 મૂકવાના છે. સરવાળો કીધો એટલે સૂત્ર Sn બરાબર n / 2 કૌંસમાં 2a + n - 1 * ચાલો સૂત્ર મૂક્યા બાદ આપણે લેવાના s 15 બરાબર 15 / 2, 2a ની જગ્યાએ 7 વત્તા 15 - 1 અને b ની જગ્યાએ 4, બધી કિંમત ને મૂકી દીધી, છેદ નો ઉડે એટલે એમ નેમ રહેશે 15 ના છેદમાં 2, 7 2 14, 15 માંથી 1 જાય એટલે 14 વધે, 15 ના છેદમાં 2, 14 ના 14, 14 4 56,
વિદ્યાર્થી મિત્રો હમણાં પેલો ગણો ને એની જેવો છે કાઈ ને ખાલી n બરાબર કિંમત લેવાનું લખો આ n બરાબર 1 2 3 ડેશ 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 લેતા જેટલા લેવાય આપણે જરૂર છે અહીંયા હું દી લઈએ પહેલા a 1 લઈએ 9 ના 9 માઈનસ 5 n દેખા અહીંયા 1 મૂકી દઈએ 9 ના 9 5 એકા 5 9 માંથી 5 એટલે કેટલા મળે 4 પછી a 2 લઈએ 9 ના 9 માઈનસ 5 ના 5 n ની જગ્યાએ 2 મૂકીએ 9 ના 9 5 2 10 10 માંથી 9 જાય એટલે માઈનસ 1 વધે બરોબર ને 2 મૂક્યા જુઓ પછી લે a 3 9 ના 9 5 ના 5 અહીંયા 3 મૂકી દઈએ 9 ના 9 5 3 15 કેવા માઈનસ તો 9 ને 6 15 થાય એટલે માઈનસ 6 વધે બરોબર હવે આપણે તફાવત નક્કી કરીશું કે ભાઈ સમાન તફાવત આવે કે નહીં કે 5 3 15 થાય અને અહીંયા આગળ 9 માં 6 ઉમેરો તો જ 15 થાય તો 15 માંથી 9 બાદ કરતા મને માઈનસ 6 મળ્યા તેથી સમાંતર શ્રેણી મળે છે પહેલા આવે 4 પછી માઈનસ 1 પછી માઈનસ 6 તફાવત જે બધા નક્કી કરે છે પહેલો મેળવ માઈનસ 1 સૂત્રના માઈનસ 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 પ્લસ એટલે માઈનસ 5 આયા બીજો મેળવ માઈનસ 6 સૂત્રના માઈનસ ને વળા એટલે તફાવત તો મિત્રો સમાન જ આવે મારે તમને જે સમાંતર શ્રેણી મેળવી દેવી હતી મેં તમને મેળવી દીધી ફરીવાર વ્યવસ્થિત લક્ષ્ય રાખી બતાવો સમાંતર શ્રેણી 4 માઈનસ 1 માઈનસ 6 ચાલો હવે બોલાને જેમ ગણી નાખીએ ભાઈ આપણે તો કે ભાઈ a બરાબર કેટલા એ તફાવત કેટલો થાય તો તફાવત મેળવીએ -1 અને -4 --+5 આ તફાવત
અહીં ચાર આવશે પ્રથમ પદ આપણું કેટલા પદોનો 15 પદોનો n બરાબર કેટલા લઈશું સૂત્ર મૂકીએ sm બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇનટુ d s 15 बराबर 15 by 2 काउंस मार 2 काउंस मार 4 प्लस 15 माइनस 1 अने d की जगह माइनस 5 काउंस पूरो सादरूप आप दिए 15 ना छेद में 2 m नाइन रहेशे 4 गुना 8 થઈ ગયા 15 માંથી 1 જાય એટલે 14 વધે माइनस 5 ना माइनस 5 काउंस पूरो 15 ના છેદમાં 2 8 ના 8 વત્તા ઓછા ઓછા 14 5 70 ચાલો 70 માંથી 8 બાદ કરીશું 2 એમ નહીં રહેશે માઈનસ આવશે 62 ને કેવા માઈનસ ચાલો હવે 62 ને 2 વડે ભાંગીએ 30 2 60 તો 31 2 62 31 से કેવા મળશે માઈનસ વિદ્યાર્થી મિત્રો 31 અને 15 નો ગુણાકાર 1 1 1 1 3 3 5 1 5 5 3 15 5 ના 5 5 ને 6 તમને 4 465 પણ એ માઈનસ છે એટલે કેવા આવે માઈનસ 400 તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ રકમ આપેલી હોય એમાં n બરાબર 1 2 3 મૂકીને શ્રેણી બનાવવાની શ્રેણી બનાવ્યા બાદ પ્રથમ પદ લેવાનું પછી તફાવત કે બીજામાંથી પહેલું બાદ કરો બીજું માઈનસ હતું અને પહેલું માઈનસ જ થાય એટલે ઓછા ઓછા વત્તા માઈનસ 5 પછી તમને અહીંયા 15 પદોનો સરવાળો કીધો તો આપણે સરવાળાનું સૂત્ર મૂક્યું n ની જગ્યાએ 15 મૂકવાના n ની જગ્યાએ 4 n ની જગ્યાએ 15 b ની જગ્યાએ માઈનસ 5 4 2 8 15 માંથી 1 જાય 14 માઈનસ 5 15 ના છેદમાં 2 8 ના 8 14 5 70 વત્તા ઓછા ઓછા 70 માંથી 8 જાય 62 મોટા પદની નિશાની માઈનસ 31 2 62 31 વધ્યા 31 ને 15 એટલે ગુણ્યા અને જોડ્યા મળ્યા 465 વત્તા ઓછા ઓછા તો આ સાથે તમારો 10મો પ્રશ્ન પણ અહીંયા પૂરો મિત્રો આપણો 11મો પ્રશ્ન છે બોર્ડ ઉપર જોઈએ રકમ વાંચી આપણે કહેવાય સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² સરવાળો આપી દીધો તેનું પ્રથમ પદ કયું હશે પહેલું પદ શોધવાનું બે પદોનો સરવાળો કેટલો હશે બીજું પદ કયું હશે અને ત્રીજું પદ 10મું પદ અને nમું પદ શોધો સૌપ્રથમ મિત્રો સરવાળો એટલે શું તો કે ભાઈ sn બરાબર 4n - n² આ સરવાળો હવે હું અહીં લખો તો ભાઈ n બરાબર 1 2 3 જેટલા લેવા એટલે મારે શ્રેણી બનાવવાની જો સરવાળામાંથી શ્રેણી બનાવવી થોડી અઘરી પડશે એટલે ધ્યાન રાખજો બરાબર s1 જો મિત્રો સાંભળજો a બરાબર એ પેલું પદ S1 એ પેલું પદ થાય અને A1 એ પેલું પદ થાય S1 બરાબર 4 કૌંસમાં 1 મૂકી દો માઈનસ 1 નો વર્ગ એટલે કે જ્યાં n દેખાય ને એ મૂકીને સાદો રૂપ આપો 4 1 4 1 નો વર્ગ 1 4 માંથી 1 જઈને કેટલા મળે 3 હવે વિદ્યાર્થી મિત્રો મેળવો S2 જો S2 એટલે પાસે n નો મૂકતા બીજું પદ ઈ બે પદોનો સરવાળો બતાવે બે પદોનો સરવાળો અને બીજું પદ એમાં ઘણો બધો ફેર પડે તો આ s2 એટલે બે પદોનો સરવાળો તો 4 કૌંસમાં 2 કરી નાખી માઈનસ 2 નો વર્ગ 4 2 2 નો વર્ગ 4 8 માંથી 4 જાય 4 વધુ આવું શું કામ કરું હું તમને હમણાં સમજાવું આપણે મિત્રો જો તમને એમ કીધું તો તેનું પ્રથમ પદ કયું હશે એટલે મને પહેલો જવાબ મળી ગયો હું હમણાં છેલ્લે લખું પછી બે પદોનો સરવાળો કેટલો હશે તો ઈ મને બે પદો s2 એટલે બે પદોનો સરવાળો ઈ મને મળે પછી બીજું પદ કયું હશે બાકી હવે
આના આધારે બીજું પદ મેળવું છું તો કે ભાઈ 4 3 ના 3 n ની જગ્યાએ 3 માઈનસ 3 નો પદ 4 તેરી 12 4 તેરી 12 3 નો વર્ગ 9 તો 12 માંથી 9 જાય તો કેટલા વધશે 3 આ સરવાળો છે આ શ્રેણી નથી સમજો બરોબર s એટલે સરવાળો થાય પણ આ મને મળી ગયું કે ભાઈ પ્રથમ પદ a બરાબર 3 હાલો પહેલો જવાબ મળી ગયો બોક્સ બનાવી લીધો બીજું માંગ્યું હતું બે પદોનો સરવાળો બે પદોનો સરવાળો બરાબર 4 હવે એ પણ મળી ગયું અને એ બોક્સ બનાવી લીધો હવે બીજું પદ કયું હશે એ બાકી તો વિદ્યાર્થી મિત્રો બીજું પદ મેળવવું તો એ લખું છું બીજું પદ બરાબર એનું સૂત્ર આવે કે ત્રણ પદ બે પદોના સરવાળામાંથી એટલે કે s2 - s1 કરો એટલે તમને બીજું પદ મળે એટલે આ મેળવી લ્યો બહુ સિમ્પલ સમજ્યા કેવી રીતના મેળવવાનું બીજું પદ તો કે ભાઈ બીજું પદ આ તો સરવાળો છે સરવાળો તો તમને પહેલા મળી જ ગયો પણ બીજું પદ ખબર તો બીજું પદ મેળવવું તો તમારી પાસે s2 અને s1 હોય તો અને તો જ તમે બીજું મેળવો પછી ત્રીજું પદ મેળવવું હોય તો s3 ને s2 હોવું જોઈએ બરોબર હવે આપણી પાસે s2 કેટલા છે તો કે 4 s1 કેટલા છે તો કે 3 પણ સૂત્રમાં માઈનસ આવે એટલે માઈનસ 4 માં 3 છે કેટલા વધે 1 તો મારે જે મેળવવાનું હતું મને બીજું પદ મળી ગયું તો તેથી કરી લખું બીજું પદ બરાબર 1 ચાલો આ મળી ગયું હવે ત્રીજું પદ તો ત્રીજું પદ મેળવવા માટે s3 માંથી અને બાદ કરી દઈએ s3 - s2 તો 3 - 4 કરો એટલે માઈનસ મળે 1 તો તેથી મને ત્રીજું પદ પણ મળી ગયું ત્રીજું સમજાય છે મિત્રો બરોબર સમજજો હું શું કહેવા માંગુ છું રૂબરૂમાં નથી એટલે કદાચ તમને સામેથી તમારો ક્વેશ્ચન ન સમજી શકું પણ અહીંયા જોઈ જોઈજો બરોબર હવે ત્યારબાદ ત્રીજું પદ બરાબર માઈનસ 1 ભાઈ બે પદોનો સરવાળો ખબર પડી s2 એટલે 2 બીજું પદ કેવી રીતે મેળવવાનું તો s2 માંથી s1 બાદ કરી દેવાનું ઈ કેવી રીતના મેળવે ખબર છે ને પછી ત્રીજું પદ તમારે કેવી રીતના મેળવવાનું ત્રીજા માંથી બીજાનો સરવાળો બાદ કરવાનો હવે 10મું પદ આમને મળે આમાંથી 9મું મળે ન મળે તો તમારે 9મું 10મું બે પદ જોઈએ એટલે હું લઉં s9 તો ઓલા પણ કિંમત મૂકી દો એની જગ્યાએ 9 4 કૌંસમાં 9 માઈનસ 9 નો વર્ગ થઈ ગયો ને 9 4 36 90 90 81 તો 81 માંથી આપણે 36 બાદ કરી નાખ્યું 5 વધે 11 માંથી 6 જાય 7 ને 3 જાય 4 વધે 45 આવ્યા તો માઈનસ 45 મોટા પદની નિશાની હવે s10 મેળવી લો 10મું પદ મેળવી લો 4 કૌંસમાં 10 માઈનસ 10 નો વર્ગ 10 ચોક 40 10 નો વર્ગ 100 100 માંથી 40 જાય કેટલા આવે માઈનસ 60 મારે 10મું પદ મેળવવાનું આ શું છે કે 10 પદોનો સરવાળો છે ઈ નથી મેળવવાનું મારે 10મું પદ મેળવવાનું તો તેથી કરીને હવે હું લખું કે 10મું પદ બરાબર s10 માઈનસ s9 s10 કેટલા મળ્યા માઈનસ 60 પછી સૂત્રના માઈનસ s9 માઈનસ 45 ઓછા 60 ઓછા ઓછા વત્તા 45 તો વિદ્યાર્થી મિત્રો 45 60 માંથી 45 બાદ કરો એટલે 15 મળે પણ મોટા પદની નિશાની માઈનસ 10મું પદ મળી ગયું થોડું ટફ છે પણ જો તમે બીજી વાર રિવ્યુ વિડિયો કરશો બીજી વાર સમજો એટલે તમને સાવ સહેલું પછી આવા દાખલા ફટાફટ ગણી શકશો હજી એક બાકી રહી ગયું એનનું પદ શોધો એનનું પદ શોધવા માટે હું આ બધું સાફ કરી નાખું પછી હું એનનું પદ તમને મેળવી શકું કે ભાઈ એનનું પદ શોધવાનું સૂત્ર તો આપણને સૌને આવડે એનનું પદ તો આપણી પાસે એનનું પદ શોધવાનું સૂત્ર
કાટ ના બુજો પેલું પદ તમે જોઈ લીએ 3 છે બીજું પદ છે કેટલું મળ્યું 1 એના આધારે મને n નું પદ મળે ત્યાં સુધી ન મળે એમ કે મારે એના માટે સમાંતર શ્રેણી જોઈએ હવે n માં પદ માટે અહીંયા આગળ an બરાબર sn માઈનસ sn માઈનસ 1 આ સૂત્ર ખાસ યાદ રાખવાનું ત્યારે સરવાળા પરથી n નું પદ શોધવાનું સૂત્ર સરવાળા પર આ સૂત્ર છે શું વાત કે આપણે અહીંયા આગળ સૂત્રની જે વાત કરતા હતા એ પ્રમાણે કે આ n બરાબર sn માઈનસ sn માઈનસ 1 એ સરવાળા પરથી સૂત્ર છે હવે આ સરવાળો ક્યાં લેવા જાવ કે ભાઈ sn એટલે આવડો હમણાં મેં લીધું તો ને તો અહીંયા લખી નાખવાનું 4n માઈનસ n નો વર્ગ પછી અહીંયા સૂત્રના માઈનસ પછી અહીંયા કૌંસ કરી દેવાનું પછી sn માઈનસ 1 મેળવ આ કેમ મેળવ આ તો મિત્રો જ્યાં n દેખાય ને n માઈનસ 1 મૂકો અહીંયા આગળ 4 ના 4 કૌંસ કરવાનું n દેખાય ને n માઈનસ 1 કેમ સાહેબ એમ જો અહીંયા sn વાળું આપણી પાસે n પદોનો સરવાળો થઈ ગયો હવે આ શું કહેવા માંગે ખબર s ની નીચે નો ભાગ જે છે અહીંયા n તો એટલે અહીંયા n લખ્યો તો હવે અહીંયા જે n દેખાય ને હું લખવાનું n માઈનસ 1 કેમ આપણે બે પદોનો સરવાળો થાય બે લખતા એની જગ્યાએ બે એની જેવું છે કે જ્યાં n દેખાય ને n માઈનસ 1 લખો જો લખી નહીં માઈનસ ના માઈનસ બોલા પણ n દેખાય તો n માઈનસ 1 અને કૌંસ નો વર્ગ કરીએ ચાલો 4n માઈનસ n વર્ગ એમ ને એમ માઈનસ અમના સાત રૂપ આપે 4 એકા 4n 4 એકા 4 પછી ઓછાનો અવયવીકરણ થાય a વર્ગ ઓછા 2ab ઓછા b વર્ગ મુજબ એટલે n વર્ગ ઓછા 2 એકા 2n વત્તા 1 4n માઈનસ n વર્ગ એમ ને એમ હવે હું અહીંયા આગળ આ નિશાની અંદર ગુણીશ પછી કામ કરીશ ઓછા વત્તા ઓછા n નો વર્ગ ઓછા ઓછા વત્તા 2n ઓછા વત્તા ઓછા 1 અડે 1 હવે અંદર કઈ ઉડ કોઈ ઉડાડવાનું નહીં તો જવા નહીં આગળ તો 4n માઈનસ n વર્ગ હવે નિશાની જાય છે અહીં માઈનસ 4 થઈ ગયા ઓછા ઓછા વત્તા 4 થઈ ગયા ઓછા ઓછા વત્તા n વર્ગ ઓછા વત્તા ઓછા 2n અને ઓછા ઓછા વત્તા 1 અડે ચાલો ઉડતી ઉડાડી દઈએ પહેલા તો 4n પ્લસ 4n માઈનસ n વર્ગ માઈનસ n વર્ગ પ્લસ બીજું કઈ ઉડે નહીં 4 2 ને 1 વધ્યા 4 ને 1 5 અને ઓલા n ને 5 ઓછા 2n તો વિદ્યાર્થી મિત્રો n પદોનો સરવાળો પૂરો કેવી રીતના ફરીવાર આ સૂત્ર યાદ રાખવાનું સરવાળા પરથી n શોધવાનું sn માઈનસ sn માઈનસ 1 m ને n આનું મૂલ્ય લઈ sn કાઢી અને આ n પદોનો સરવાળો લઈ દે છે એ અહીંયા મૂકી દેવાનું પછી સૂત્રના માઈનસ ના માઈનસ મૂકવાના પછી કૌંસ કરવાનો વળી પાછું અહીંયા આગળ આ કિંમતથી અહીંયા આગળ sn ની કેમ મૂકી એમ અહીંયા n માઈનસ 1 પદોનો સરવાળો બનાવે આ n પદોનો બનાવે તો n માઈનસ 1 તો જ્યાં આમાં n દેખાય ને n માઈનસ 1 4 ના 4 n ની જગ્યાએ n માઈનસ 1 પછી માઈનસ હતા એટલે માઈનસ n ની જગ્યાએ n માઈનસ 1 વર્ગ છે તો વર્ગ આ એમ ને માઈનસ એમ કૌંસ સાથે ગુણી નાખે 4 એકા 4 n વત્તા ઓછા ઓછા 4 એકા 4 ઓછા ના ઓછા વિસ્તરણ કીધું અહીંયા કયું સૂત્ર a વર્ગ માઈનસ 2ab પ્લસ b નો વર્ગ તો n વર્ગ માઈનસ 2n પ્લસ 1 આ એમ ને માઈનસ ના માઈનસ હવે માઈનસ ની નિશાની અંદર ગુણી નાખી ઓછા વત્તા ઓછા 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 વત્તા ઓછા વત્તા ઓછા આ બધાને અંદર થી બહાર કાઢ નાખ્યા તો નિશાની માઈનસ અંદર આવે ગુણાઈ ગયા ઓછા વત્તા ઓછા 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 વત્તા ઓછા ઓછા વત્તા પ્લસ 4n માઈનસ 2 ઉડી ગયા માઈનસ n વર્ગ પ્લસ 2 ઉડી ગયા વધ્યું 2n 1 ને 4 4 ને 1 5 આ સાથે તમારો પ્રશ્ન નંબર 11 અહીંયા પૂરો પછી
12મો પ્રશ્ન છે 6 વડે વિભાજ્ય એવા પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો 40 ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે શું કરવાનું તો કે ભાઈ 6 વડે વિભાજ્ય એટલે 6 નો ગુણ્યો 6 6 6 2 12 6 3 18 6 6 24 10 10 10 ના 40 પદોનો સરવાળો હવે તો મે આને સિમ્પલ બનાવી દીધું આપણે પહેલો પદ લઈએ તો કે ભાઈ a બરાબર 6 તફાવત લઈએ તો કે 12 માઈનસ 6 બરાબર 6 અને કેટલા પદો 40 એટલે n સૂત્ર મૂકીએ sn બરાબર n/2 પદોના સરવાળાનું તો આ આવે ને કેટલા પદોનો 40 તો s 40 બરાબર 40/2 કૌંસમાં 2a a ની જગ્યાએ 6 વત્તા n ની કિંમત કેટલી છે 40 40 માઈનસ 1 અને d ની કિંમત કેટલી છે 6 કૌંસ પૂર 20 2 40 20 આવશે 6 2 12 40 માંથી 1 જાય એટલે 39 6 20 ના 20 12 ના 12 9 6 54 ચોકડો વધી 5 6 3 18 18 ને 20 ને 3 2 234 એમાં પાસે આપણે મિત્રો 12 ઉમેરી દીધી 4 ને 2 6 3 ને 4 246 છે એને 2 વડે ગુણી નાખે પછી શૂન્ય લગાડી દીએ 6 2 12 બગડો વધી 4 2 8 ની 9 2 2 4 શૂન્ય લગાડી દીએ લ્યો તો આ સાથે આપણો લેક્ચર નંબર 23 અહીંયા પૂર્ણ કરીએ 9 જોશું જે કાય આગળ નો આવતું હોય દાખલા નંબર આ કેટલામો છે 12 તો 13 મો જોઈશું પણ પછીના લેક્ચરમાં શાંતિથી વ્યવસ્થિત રીતે કામ કરજો તો આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીએ આપ સૌનો ખૂબ આભાર